હેલો એવરીવન, આજે આપણે ગણિતમાં ભણવાની શરૂઆત એક નાનકડી પ્રવૃત્તિથી કરીએ. બરાબર, જે હું કહીશ એટલે કે જે હું બોલું તે તમારે કરવાનું છે, અને જે હું કરું તે નથી કરવાનું. સમજી ગયા? ઓકે, સ્ટાર્ટ કરીએ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. નાક પકડો. કેટલાએ પકડ્યું? કાન પકડો. આંખો બંધ. પેટ પર હાથ. મજા પડી બધાને? ચલો સરસ, તમને જ્યારે સમય મળે ત્યારે તમે આવી રમત તમારા ફ્રેન્ડ સાથે રમી શકો છો. હજી તમારા માટે એક રમત છે, તમારે આ રમતનો વિડીયો જોવાનો છે. ચાલો ત્યારે રમત જોઈએ. કેટલા રે કેટલા તમે કહો એટલા. રમત જોવાની મજા પડી બધાને? સરસ, જ્યારે તમને ટાઈમ હોય ત્યારે તમારા ફ્રેન્ડ સાથે આ રમત રમજો, અને આપણે સ્કૂલમાં તો રમવાના જ છીએ, બરાબર ને? અચ્છા, તો કેટલા રે કેટલા રમત તમે જોઈ, બરાબર? તો હવે એ રમત પછી આપણે ગણિતમાં કઈ રીતે જૂથ બનાવવાના છે તે શીખવાના છીએ, બરાબર? તે માટેના ચિત્રો અને સમજૂતી આપી છે, ધ્યાનથી જોજો અને સમજજો. અરે વાહ, આ તો કેરી દેખાય છે. મને ગણ્યા વગર કહો, આ કેટલી કેરી છે? અરે, આ તો બીજું ઝાડ આવ્યું. હા, પણ કેરીની સંખ્યા બદલાઈ લાગે છે. તમારે આ ઝાડ પર દેખાતી કેરીની સંખ્યા ગણ્યા વગર અંદાજે કહેવાની છે કે એ કેટલી હશે. 5 કરતાં ઓછી કે 5 કરતાં વધુ, અને પછી ગણવાની પણ છે. હા, અરે વાહ, આપણે ફરતા ફરતા કોઈ આંબાવાડીમાં પહોંચી ગયા હોય એવું લાગે છે નહીં. એક પછી એક કેરીના ઝાડ આવે છે, પછી કેરીઓ પણ વધારે વધારે મળે છે. અચ્છા, જુઓ તો આ ઝાડ પર દેખાતી કેરીની સંખ્યા કેટલી હશે? 10થી ઓછી કે 10થી વધુ? ગણો અને મને કહો. તમને દેખાતા બાઉલમાં કયા બાઉલમાં સૌથી વધુ મોતી છે કહેશો? અરે વાહ, આ તો તમારા ફ્રેન્ડ્સ લાગે છે. હા ને? ઓહો, ચકડોળમાં બેઠા કે શું? કહો તો કેટલા લોકો બેસ્યા છે? તમે બધાએ ખૂબ સરસ જવાબ આપ્યા. તો હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીશું. દેખાતા ચિત્રમાં બે બેના જૂથ ગણો. 1. બે. 3. ચાર. ચિત્રમાં બે બેના ચાર જૂથ છે. ચિત્રમાં દેખાતા શૂઝની જોડી ગણો. કેટલા જોડી શૂઝ છે? ચિત્રમાં દેખાતા બાઉલ ગણીએ. પહેલી હરોળમાં 1 અને બીજી હરોળમાં 2 બાઉલ. ત્રીજી હરોળમાં 3 બાઉલ અને ચોથી હરોળમાં 4 બાઉલ દેખાય છે. 1
વત્તા બે બરાબર ત્રણ, ત્રણ વત્તા ત્રણ બરાબર છ, છ વત્તા ચાર બરાબર દસ. તમે જોઈ શકો છો કે ચિત્રમાં ત્રણ ત્રણની ચાર હરોળ દેખાય છે. ત્રણ બીજી લાઈનના ત્રણ બોલ સાથે છ, છ ને ત્રણ નવ, નવ ને બીજા ત્રણ ઉમેરતા બાર થયા. આમ કુલ બાર બોલ દેખાય છે. ચિત્રમાં દેખાતી લખોટીના કેટલા જૂથ છે તથા ચોરસના કેટલા જૂથ છે બંનેની સંખ્યા ગણો. તમને દેખાતા ચિત્રમાં વાહનોની સંખ્યા ગણ્યા વગર અંદાજે કહો કેટલી હશે, દસ કે તેથી વધુ, પછી ગણો. આ વાહનોને તમે તમારા મનપસંદ જૂથ મુજબ પણ ગણી શકો છો. બેના કે ત્રણના જૂથમાં વાહનો વહેંચીને પણ ગણવાનો પ્રયત્ન કરો. તમને દેખાતા પ્રાણીઓને ત્રણ ત્રણના જૂથમાં વહેંચો, કેટલા જૂથ થયા તે ગણો. તમને દેખાતા રમકડાને જૂથમાં વહેંચીને ગણવાનો પ્રયત્ન કરો. દેખાતા બોલને ચાર ચારના જૂથમાં વહેંચીએ તો કેટલા જૂથ બનશે જાતે નક્કી કરો. તમને દેખાતી માળામાં કેટલા મોતી હશે કહો જોઈએ. માળાના મોતી ગણવા માટે આપણે તેના જૂથ પાડીએ તો સરળતાથી સંખ્યા મળી જશે. હવે આપણે દસ દસના જૂથની ચર્ચા કરીએ. આપણે દસ મોતી હોય તેવી માળા બનાવીશું. આપણી પાસે દસ દસના જૂથવાળી માળા તૈયાર છે, તો તેનો ઉપયોગ કરી એકડા શીખીએ. ચાર દસને એક, એકતાળીસથી પાંચ દસ પચાસ સુધીનો કોઠો જાતે બોલો.